हरि सच्चिदानंद विश्वोत्पत्त्योदिहेतवे तापत्रयो विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। बोलिए श्री द्वारिकाधीश की जय। परात पर ब्रह्म भगवान श्री द्वारिकाधीश प्रभुना श्री चरणों में मारा मात पिता अने गुरु महाराज एमना चरणों में तेमज जीव मात्रना हृदय कमल में बिराजमान परम तत्व दिव्य आत्माने मारा वंदन। आप सौने मारा जय श्री कृष्ण राधे राधे। લોકડાઉનની આ પરિસ્થિતિમાં અને કોરોનાની આ મહામારીમાં મનને કંઈક અંશે શાંતિની અનુભૂતિ કરવા માટે એ શાંતિની પ્રાપ્તિ કેમ થાય એના માટે એક આ નમ્ર પ્રયાસ એટલે આપણું પીબત ભાગવતમ રસમાલયમ અને આપણા આ પીબત ભાગવતમ રસમાલયમના આજના દિવસના મંગલ પ્રારંભમાં મીડિયાના માધ્યમથી યુટ્યુબ ફેસબુક આ તમામ ચેનલોના માધ્યમથી જે પણ લોકો જોડાયા છો આપ સૌનું અંતઃકરણપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું અને આપ સૌને મારા હૃદયના ઉદ્ગારો સાથે રાધે રાધે।
આજે આટલા દિવસથી આપણો આ સત્સંગ ચાલે છે એમાં આજે એક આજનો દિવસ એટલે એક એવી વ્યક્તિનું પ્રાગટ્ય કે જે પરમાત્માની સાથે એકાકાર થઈ જાય છે અને એ વ્યક્તિ જેમને મળે એમને પણ પરમાત્માની સાથે જોડી દે છે. એક એવું પરમ તત્વ એટલે આજે દેવર્ષિ નારદ જયંતિ છે. આજે અને આ નારદ એટલે જેને આપણે સૌ આપણી ભાષામાં કહીએ છીએ કે બે વ્યક્તિઓની વચ્ચે, બે પરિવારોની વચ્ચે, બે ઘરોની વચ્ચે જે ઝઘડો કરાવે એ નારદ. મેં વારંવાર કથાઓના માધ્યમથી પણ કરબદ્ધ પ્રાર્થના કરી છે કે કોઈ વ્યક્તિને બે વ્યક્તિઓની વચ્ચે ઝઘડો કરાવતો જોઈ અને બીજી વખત એને આવતો જોઈ અને એવું ન કહેશો કે આ અમારે ચોટી વગરના નારદ આવ્યા, શું કામે? નારદ તત્વ શું છે, નારદ વ્યક્તિત્વ શું છે એને જાણશો, એમાં ઊંડા ઉતરશો તો ખબર પડશે. મધદરિયે જાઓ તો કંઈક પામો, બહુ સુંદર પંક્તિઓ છે. મધદરિયે જાઓ તો કંઈક પામો, કિનારે મોતી હાથ ન આવે. નારદ વ્યક્તિત્વ શું છે એને જાણવા માટે એની અનેક કથાઓમાં જવું પડે. આપણા બધાના દુઃખોમાંથી મુક્તિ માટેનો જો કોઈ માર્ગ બતાવ્યો હોય તો એ છે દેવર્ષિ નારદ. સદૈવને માટે પરમાત્માના નામનું ભજન કરે. જેને આ દુનિયા સાથે કશો જ સંબંધ નથી, લોક વિગ્રહ મુક્તસ્ય, લોક વિગ્રહ મુક્તસ્ય, જેની ગતિ એક જગ્યાએ સ્થિર નથી એવા અસ્થિર નારદ. ભાગવતમાં કહ્યું નારદસ્ય સ્થિરસ્ય, જે નારદ સ્થિર નથી. અને આપણે કહીએ છીએ ને નારદજી એક જગ્યાએ બેસી ન શકે, વાત સાચી છે. દક્ષનો એને શાપ છે કે ગૌદોહનનો જેટલો સમય લાગે એટલો સમય પણ તમે એક જગ્યાએ બેસી નહીં શકો, સતત તમે ભ્રમણ કરશો. આ વાત સત્ય છે. પણ મારે તમને જે નારદ અસ્થિરની વાત કરવી છે, જે નારદ સ્થિર નથી, અને ભાગવતની કથા છે ને
કે નારદજીએ 7 દિવસની કથા સાંભળી તો પ્રશ્ન થાય કે જે અસ્થિર છે એને કથા સાંભળી? સામાન્ય વ્યક્તિ માટે અસ્થિર શબ્દ વાપરો એમાં અને દેવર્ષિ નારદ માટે જે શબ્દ વપરાય છે અસ્થિર, આમાં બેમાં બહુ તફાવત છે વાલા, બહુ મોટો તફાવત છે. તો નારદ માટે જે અસ્થિર શબ્દ વપરાયો, મારે એની ચર્ચા આજે કરવી છે. અસ્થિર, અ વત્તા સ્થિર, અસ્થિર. આ અસ્થિર એટલે શું, અ એટલે શું? અકારો વાસુદેવ, વર્ણાક્ષરમાં અ હું છું, અકારો વાસુદેવ. જેટલા પણ અક્ષર છે એ તમામે તમામે અક્ષરમાં અ સમાયો છે. અ શબ્દનો અર્થ છે વાસુદેવ, અને વાસુદેવમાં જે સ્થિર છે એ નારદ. અસ્થિર ખરા, પણ વાસુદેવમાં જે સ્થિર છે એ નારદ છે. અને આ દુનિયામાં એક પણ શબ્દ એવો નથી જેમાં અ ન સમાયો હોય, ભલે દેખાતો નથી પણ એમાં અનુભવાય છે. હું એકાદું તમને શબ્દનું ઉદાહરણ આપી દઉં, બાકી જ્યારે સત્સંગ પૂરો થાય અને જો નવરા પડો આ લોકડાઉનમાં તો કક્કા બારકશ્રીના એક પછી એક શબ્દ બોલજો, એમાં અ છે કે નહીં જરા ચકાસજો. દાખલા તરીકે તમે ક બોલો, છે ક, પણ જુઓ ક અ શબ્દ એમાં છે. બીજો શબ્દ લ્યો ખ, ખ એમાં પણ અ છે. એમ ક ખ ગ એક પછી એક ગમે તેટલા શબ્દ લેતા જાઓ, આ બધાની અંદર અકાર સમાયો છે. તો એવા ભગવાન વાસુદેવની અંદર જે સ્થિર છે એવા દેવર્ષિ નારદની આજે જયંતિ છે. કે જે નારદ મને તમને પરમાત્મા સુધી પહોંચાડે છે, હરિ સુધી પહોંચાડે છે, મારા તમારા મનની અંદર રહેલા જે અભિમાનો છે અભિમાનોને તોડાવે છે. તો આજે એ દેવર્ષિ નારદ માટે એકાદી કથા આપણે જોઈએ. જે ભગવાનમાં સ્થિર છે નારદ, એ પરમાત્માની કથાઓને સાંભળે છે. નારદજી આપણા માટે કેટલું કામ કર્યું, આપણી કેટલી ચિંતા, સ્કંદ પુરાણમાં રેવાખંડમાં ભગવાનની કથા છે. અને આ દુનિયામાં જ્યારે દેવર્ષિ નારદ વિચરણ કરતા હતા ત્યારે બધા લોકોને દુઃખી જોયા છે. આ શબ્દ થોડોક ગંભીર છે, બધાને દુઃખી જોયા, કારણ કે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે શું આ દુનિયામાં કોઈ સુખી જ નહીં હોય. અરે આપણને પ્રશ્ન થવાની ક્યાં વાત છે, જ્યારે આ પ્રશ્નની પ્રસ્તુતિ ભગવાન નારાયણ સમક્ષ કરી દેવર્ષિ નારદે,
ત્યારે સ્વયં નારાયણ બોલ્યા હતા, અરે પણ નારદ તમે જરા વિચારો તો ખરા, આ દુનિયામાં બધા દુખી છે. આવું કહેવું એટલે તમે જરા વિચારો તો ખરા, કોઈ સુખી નથી, કોણ દુખી છે? દેવર્ષિ નારદ કહે છે, પ્રભુ કોઈક પૈસા વગરનો દુખી છે, કોઈ સંતાન વગરનો દુખી છે, કોઈ પોતાના શરીરનું સુખ નથી એટલે દુખી છે. ભગવાને સામે કહ્યું, નારદ કોઈ પૈસા વગરનો દુખી છે તો તમને આખી દુનિયામાં એકાદું ઘરે એવું ન જડ્યું જેની ઘરે પૈસા હોય, તમને એવો પૈસાવાળો કોઈ માણસ ન જડ્યો. પ્રભુ આપની કૃપાથી ધનવાન માણસ પણ મેં જોયો, પણ એને દુખી જોયો. શું કામે? તો કહે છે એને દુઃખ હતું સંતાનનું, ધન અપાર હતું પણ સંતાન ન હતું. નારદ તમને આખા વિશ્વમાં આ મનુષ્ય લોકમાં તમને એક ઘર એવું ન મળ્યું કે જ્યાં પૈસો પણ હોય ને સંતાન પણ હોય? પ્રભુ એકાદું ઘર એવું મળ્યું પણ એમાંય દુઃખ હતું. અરે પણ નારદ શું દુઃખ હતું? તો પ્રભુ આપની કૃપાથી ત્યાં ધન હતું, સંતતિ એટલે કે સંતાનો હતા, પણ શરીરના સુખો સારા નહોતા, શરીરમાં અનેક પ્રકારના રોગો હતા એટલે દુખી હતા. પણ નારદ એકાદું ઘર તો એવું હશે ને કે જે ઘરમાં ધન હોય, સંતાન હોય, શરીરના સુખ સારા હોય, આવું એકાદું ઘર તો હોય ને? નારદજી કહે છે, પ્રભુ એવું ઘરે જોયું પણ એમાંય હજી દુઃખ હતું, કારણ એની ઘરે પ્રભુ બધું જ હતું પણ એની ઘરે સંતોષ નહોતો, અને જ્યાં સંતોષ ન હોય ત્યાં કોઈ દિવસ શાંતિ ન આવે. સાહેબ જેને સંતોષ નથી એમાં શાંતિ ન આવે. તો જીવનમાં સંતોષ લાવીએ, દેવર્ષિ નારદનો મુખ્ય હેતુ. સંતોષ નથી એટલે માણસ દુઃખી છે. તો આ સમયે ભગવાન નારાયણને પ્રશ્ન કર્યો, આપણા બધા માટે સહેલો ઉપાય દુઃખમાંથી દૂર થવા માટે કયો? એનો ઉપાય ભગવાન વિષ્ણુ પાસે દેવર્ષિ નારદ લેવા ગયા છે. પ્રભુ કયો ઉપાય? તો કહે છે કે તમે જાઓ અને આ મનુષ્ય લોકના મનુષ્યને કહો કે ગમે તેવા પાપ કર્યા હોય, ગમે તેટલો દુઃખી હોય, પણ એ દુઃખમાંથી દૂર થવા માટે એક જ કામ કરે, સત્યનારાયણનું વ્રત કરે. અને દેવર્ષિ નારદ એટલે કોણ? દરેકે દરેક જીવાત્માના મનની વાત જાણે એવો, એનો સ્વભાવને જાણે એવો. ભગવાને કીધું એક વ્રત કરવાની વાત કરજો. નારદે બધા જ મનુષ્યોના બદલામાં એક પ્રશ્ન કરી લીધો, કિં ફલમ કિં વિધાનમ ચ કૃતમ કેનેવ તદવ્રતમ. પ્રભુ મને બતાવો, કિં ફલમ કિં વિધાનમ ચ. આ કથા તમે સાંભળી હશે બધાએ, પણ યાદ નહીં હોય, અમુક અમુકે નહીં સાંભળી હોય. આ કથા સત્યનારાયણ ભગવાનની કથાની આ કથા, અને એમાં પહેલા અધ્યાયની આ કથા છે. દેવર્ષિ નારદ જ્યારે પ્રશ્ન કર્યો, કિં ફલમ કિં વિધાનમ ચ કૃતમ કેનેવ તદવ્રતમ, આ વ્રત કિં ફલમ, આ વ્રતનું ફળ શું? આ વ્રતનું કોઈને ફળ મળ્યું છે ખરું? કારણ કે જો ફળ મળ્યું નહીં હોય તો મનુષ્ય આ વ્રત નહીં કરે. મનુષ્ય વ્રત નહીં કરે. તો દરેકના
જીવનની ચિંતા કરતો એક વ્યક્તિત્વ એટલે દેવર્ષિ નારદ. એક એક જગ્યાએ તમે જુઓ, ભાગવતમાં જુઓ, મહાત્મ્યથી ચાલુ થયું, નારદ એટલે એક સંતની ભૂમિકા છે. એક સંત, અને સંત કોણ? સરળ સ્વભાવ ને મન કુટિલાય, જેનો સ્વભાવ સરળ છે, જેના મનમાં કોઈના પ્રત્યે દ્વેષ નથી, એ સંત છે. જેને જિંદગીમાં સંતોષ છે, જથા લાભ સંતોષ સદાય, જે કાંઈ એની પાસે છે, જે મળે છે, એમાં સંતોષ માને છે, એ સાચો સાધુ છે, સંત છે. ને સાધુ હંમેશા ભાવનો ભૂખો હોય. સાધુ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નહી, ધન કા ભૂખા જો ફિરે વો સાધુ કહાવત નહી, એ સાધુ નથી. જે ધન માટે ફરે છે એ સાધુ નહી. સાધુ તો એ છે જેની ઉપમા સોના કરતા પણ વધારે છે. હું આપણે એક પ્રશ્ન કરું, કે એક બે પદાર્થો છે અને એ પદાર્થોમાંથી આપણને કોઈક જો પસંદ કરવાનું કહે તો આપણે શું કરીએ? એક સોનું અને એક પારસમણી. સંગ હંમેશા પારસમણીનો કરાય, સંતનો કરાય. કારણ, સોનું ગમે તેટલું સારું હોય પણ એ બીજા લોખંડનો સ્પર્શ થાય તો એને સોનું ન બનાવી શકે, પણ પારસમણી ગમે તેટલો સોનું હોય, ગમે તેટલું લોખંડ હોય, એને એ સોનું બનાવી શકે. એમ સંત એ પારસમણીની ઉપમા છે, કે સંતની સાથે સમાગમ થયેલું લોખંડ એમાંથી સોનું પણ બને, અને એના એ જ સોનામાંથી બીજા લોખંડને પણ સોનું બનાવવાની તાકાત ધરાવી શકે છે. સંતની હારે મળેલો જે માણસ એ બીજાને પણ સંત બનાવી શકે, પોતે પણ સોનું બન્યો અને બીજાને પણ સોનું બનાવી શકે છે. પારસમણીમાં અને સંતમાં બસ એટલો તફાવત છે, પારસમણી જેને સોનું બનાવે એ સોનું એમનેમ રહે છે, એ બીજાને સોનું બનાવી ન શકે, અને સંત જેને સોનું બનાવે એ બીજાને પણ સોનું બનાવી શકે છે. તો એ આજે સાધુની વાત, એ સંતની વાત. આજે શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં પણ તમે જુઓ, ભક્તિ મહારાણીએ દેવર્ષિ નારદને કહ્યું, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. નારદ જેવા સાધુ એક ક્ષણ માટે પણ જો આપણી જિંદગીમાં આવી જાય ને, અને મેં વારંવાર કથામાં કહ્યું છે કે સાધુની એક ક્ષણ પણ આપણા જીવનને બદલાવી શકવાની તાકાત ધરાવે છે. એટલે તો ભક્તિ એમ કહ્યું, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. અને વળી પાછો એક ભાવ કર્યો કે મત ચિંતા અપિનાશય. તમે આખા જગતના લોકોની ચિંતાઓને દૂર કરો છો, તો શું આજે મારી ચિંતા તમે નહીં દૂર કરો? મત ચિંતા અપિનાશય. તમે મારી ચિંતાને નહીં દૂર કરો? અને એ જ ક્ષણે નારદજીના પગ ઉભા રહ્યા, અને નારદજીએ ભક્તિ મહારાણી આખી વ્યથાને સાંભળી એના બે દીકરાઓને જાગૃત કરવા પ્રયત્નો કર્યા.
અને કદાચ એમના દ્વારા જાગૃત ન થયા તો એમણે એ માર્ગને શોધવા માટે અનેક ક્ષેત્રમાં યાત્રા કરી અંતે બદ્રી વિશાલમાં સનત કુમારો સાથે સંગમ થયો અને એ સનત કુમારોને સાથે લઈ અને હરિદ્વારની આણંદ નામની એ તટ ઉપર આવી અને ભાગવતની કથા કરી સત્સંગ ગાયો જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કર્યા છે. બીજાને જાગૃત કરવાની જે ભાવના જેનો સ્વભાવ એ આ સાચો સંત છે. બીજાને સાચા માર્ગે ચડાવે એ સાચો સંત છે. શ્રીમદ ભાગવતના ચોથા સ્કંદમાં પણ તમે જુઓ કે જ્યારે 5 વર્ષનો ધ્રુવ ઘરેથી નીકળી જાય અને માર્ગની અંદર જ્યારે સામે દેવર્ષિ નારદ મળે ત્યારે નારદ અનેક જાતના પ્રશ્નો કરીને બાળકની કસોટી કરે અને જ્યારે બાળકમાં કંઈક તેજ દેખાયું, દ્રઢતા દેખાણી, એટલે શું કહ્યું? એને મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને કહ્યું કે જા આનો જપ કર, તને ભગવાન મળશે. માત્ર ને માત્ર બાળકને જ શિખામણ આપી દેવર્ષિ નારદ પાછા નથી વળ્યા. ધ્રુવના પિતા ઉત્તાનપાદ પાસે આવી અને એમને પણ સમજાવ્યું કે આ ઉંમર હતી જંગલમાં જવાની તમારી અને ગયો તમારો દીકરો. જેની જે ફરજ છે એને તમામને પોતાનું કર્તવ્યનું ભાન કરાવે એ જ સાચો સંત. અને એ પૈસાવાળાને કંઈ કહે નહીં, જેની પાસે પૈસા નથી એને કીધા કરે એવું નથી. એને એને પૈસાવાળો પણ સમાન છે અને પૈસા વગરનો પણ એની દ્રષ્ટિમાં સમાન જ છે. એના માટે તો મારે તમને એક જ નાની વાત કહેવી પડે, અને એ નાની વાત એટલે હમણાં તમે બધા ઘરમાં બેઠા બેઠા બહુ કદાચ રમતા હશો, મોબાઈલના માધ્યમથી તમે રમતા છો જે લૂડો. પણ એમાં એ નથી આવતું જે પહેલાં જે ચોપાટ રમાતી ને એ ચોપાટમાં રમવામાં આવતું હતું કે જે કુકરાઓ પાયકા હોય એમાંથી પણ એક પાછું ગાંડું કરે અને એ ગાંડું અવળું ચાલે. અને એના માટે સંતોએ લખ્યું, હરિ કે રાધામ માંથી સંત પ્રગટ થાય છે. હરિકેરા ધામમાંથી સંત પ્રગટ થાય છે કે જે બીજા અન્ય કુકરાઓ છે, તમે જુઓ અન્ય કુકરાઓ સીધા ચાલે અને આ અવળું ચાલે. અન્ય કુકરાઓ જ્યારે કોઈ કોઈની પાછળ ચાલતા હોય ત્યારે જે કુકરાઓ ફૂલ ઉપર બેઠા હોય, આ ચોપાટ શું છે? 84 લાખ યોનિઓની આખી કથા છે. તમે જુઓ તો ચોપાટના 4 પત હોય અને એ 4 પતની અંદર મધ્યમાં એક ખાનું હોય કે જ્યાં કુકરું પાકવા જાય, જેને સંતોએ આધ્યાત્મિક અર્થમાં જેને સ્વર્ગ કહ્યું, વૈકુંઠ કહ્યું, ગૌલોક ધામ કહ્યું, તમે જે સમજો તે ભગવાનનું ધામ જેમાં માણસ મોક્ષ માટે જાય. પણ તમે ક્યારે જોયું સાચી ચોપાટ? જ્યારે તમે સાચી ચોપાટ રમ્યા હશો ને ત્યારે ખબર હશે કે આખો આમ 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 ફેરો મારીને આવે ને ત્યાં સુધી કુકરું ઊભું ઊભું હોયેલું આવે, પણ જેવું ઓલી વચ્ચેની લાઈનમાં પાકવા માટે જાય ને ત્યારે કુકરું આડું પડી જાય. શું કામ એને? કે બધી જગ્યાએ આમ ચાલતો ચાલતો કેટલાયના પાપ કરતો આવ્યો હોય, કેટલાયના કુકરા મારતો આવ્યો હોય, એ બધાએ પાપો કરીને આવ્યો હોય ને પછી જ્યારે ભગવાન પાસે જવાનો વારો આવે ત્યારે પોતે નતમસ્તક થઈ જાય. પાપ એનું ઢાકવા માથું નમાવતો ઉપરથી નમ્ર બની હરિદ્વારે આવતો, એવા પાપીને પાછો ધકેલાય છે રે, એવા પાપીને પાછો ધકેલાય છે રે, એવો ચોગઠા બાજી સમજાવે સાન. મારે આખી ચોપાટ નહીં પણ મારે તમને મૂળ જે વાત કહેવી છે કે અન્ય કુકરાઓ જે ફૂલ પર બેઠા હોય એને બીજા કોઈ ન મારી શકે, પણ જે ગાંડું ઊંધું થઈને આવે ને તો ફૂલવાળા નહીં મારે. કારણ
फूल ऊपर जे बैठा छे ने एने संतोए पैसा वाला कीधा छे, संपत्ति नो अभिमान धरावनारा कीधा छे। ए संपत्ति ना अभिमान वाला ने पण ए गांडू थईने आव्युं, गांडू छे ई संत छे। कारण के आपड़ा आ समाज में लोग साधु ने कोई गांडो कहे, तुकाराम ने कोई गांडा कह्या, मीरा ने कोई दीवानी कीधी, राधा ने पागल कीधी। तो आ बदा संतो माटेना शब्दों, तो ये संत बधाने शिखामण आपे एम ध्रुव ने पण एने शिखामण आपी अने उत्तानपाद ने पण शिखामण आपी के जंगल में जवानो समय तारो हतो अने गयो तारो दीकरो। ज्या ज्या पण सारा सारा व्यक्ति नी जे जे जगह जरूर पड़ी है त्या त्या देवर्षि नारद आवीने उभा रह्या छे। लोकोनो अभिमान काढ़वा माटे पण एक प्रसंग छे, देवर्षि नारदे अभिमान तोड्यु छे कि श्रीमद भागवतनी अंदर जयरे भगवान दत्तात्रेयना जन्मनी कथा छे एमां अत्रि अने अनसुया एक कथा कहीने सत्संग विश्रामनी ओर लई जाओ। आ नारद केवा केवा काम कर्या छे, आज नारद ने शुं काम याद करूं छूं कि नारदे बधाने सारो मार्ग बतायो छे, ध्रुव ने पण सारा मार्गे मोकल्या अने पछी उत्तानपाद ने पण कह्युं कि तमारो दीकरो चोक्कस थी घरे आवशे, पण ई घरे आवे एटले तमे भगवानना नामनी माळा फेरवजो, हवे तमे परमात्माना नामनो मार्ग लेजो। जेने जेने बधानी फरजोनुं भान करावे छे नारद, जीवनमांथी अभिमान हटावरावे छे नारद, मोहमांथी आसक्तिमांथी दूर करे छे नारद। तो ए भगवान दत्तात्रेयना प्रागट्यना पहेलानी कथा अत्रि अने अनसुया, अनसुया एटले महान सती छे कि जेने पोताना पतिनी खूब सेवा करे छे एवी अनसुया। अनसुयानो अर्थ छे जेमा ईर्षा नथी ए अनसुया, असुया एटले ईर्षा अने अनसुया एटले जेमा ईर्षा नथी એ અનસુયા છે। અને આપણામાં તો ભારોભાર ઈર્ષા પડી છે, જિંદગીમાં કોઈની ઈર્ષા કોઈનો દ્વેષ ન કરો, કારણ કે દ્વેષ એટલો બધો તીવ્ર ગતિવાળો છે। અને દ્વેષની એક બહુ અગત્યની વાત કરી દઉં, તમને કોઈનો દ્વેષ થાય ને કોઈની ઈર્ષા થાય ને તો તમે એક વાત યાદ રાખજો કે તમને જેનો દ્વેષ જેની ઈર્ષા થાય છે એ માણસને ખબર પણ નથી હોતી અને તમે અહીંયા એમને બળી જાઓ છો। ઈર્ષાનો અને દ્વેષનો સ્વભાવ છે અગ્નિ જેવો કે જે લાકડામાં પહેલાં લાગે એ લાકડું પહેલાં બળે પછી એના સંપર્કમાં જે આવે એને બાળે, એમ આ ઈર્ષા જેને ઉપડે જેને ઈર્ષા લાગે એ પહેલાં બળે છે, જેની ઈર્ષા લાગી છે એને તો ખબર નથી હોતી। જિંદગીમાં સુખી થવું છે તો કોઈની ઈર્ષા છોડી દો, આપણા દુઃખી થવાનું મૂળ કારણ છે આપણી ઈર્ષા। આપણને જે ભગવાને આપ્યું છે એના કરતાં સારું કોઈ બીજા માણસ પાસે જાય એટલે એ આપણાથી જોઈ નથી શકાતું। જિંદગીમાં સુખી થવા માટે પોતાના પરમાત્માએ જે આપ્યું છે એમાં સંતોષ રાખો, કોઈની ઈર્ષા ન કરો। તો એ વાત, અભિમાન ઉતારે દેવર્ષિ નારદ, સાધુ અનેક માણસોના અભિમાન ઉતારી નાખે। જ્યારે લક્ષ્મીજી ભગવાન શંકરના પત્નીમાં ભવાની અને બ્રહ્માના પત્ની બ્રહ્માણીને જ્યારે સાવિત્રીને જ્યારે અભિમાન હતું કે અમારા જેવી કોઈ પતિની સેવા કરતું જ નથી, અમે જે સેવા કરીએ છીએ એવી કોઈ સેવા કરતું નથી, આવું અભિમાન આ ત્રણેય સ્ત્રીઓને હતું। અને દેવર્ષિ નારદને ખબર હતી કે આને અભિમાન છે, આનું અભિમાન ઉતારવું જ પડશે। અને એ અભિમાનને ઉતારવા માટે શું કર્યું નારદે, ફરતા ફરતા બરાબર વૈકુંઠમાં આવ્યા અને એ સમયે ભગવાન નારાયણની સેવા કરી અને લક્ષ્મીજી હજી ઓરડામાંથી બહાર નીકળે છે અને દેવર્ષિ નારદ અતિશય પ્રસન્ન છે અને પ્રસન્ન થતા થતા આવ્યા એટલે લક્ષ્મીજીએ પૂછ્યું કે નારદ આજે આટલા બધા રાજી દેખાવ છો, ખુશ દેખાવ છો, પ્રસન્ન થયા છો, શું વાત છે, કેમ ભગવાને કાંઈ હારી વાત કરી? અરે માતાજી, હજી ભગવાનને મળ્યો જ ક્યાં છું, ભગવાન મને કંઈ કહે? અરે તમે ભગવાનને મળ્યા નથી તો આટલા બધા ખુશ કેમ છો?
અરે હું ખુશ એટલા માટે છું કે હું મહાન સતી અનસુયાના આશ્રમમાંથી આવું છું, મહાન સતી અનસુયાના આશ્રમમાંથી આવું છું, એક સ્ત્રીની પાસે બીજી સ્ત્રીના વખાણ એટલે અગ્નિમાં ઘીની આહુતિ દેવા જેવું થાય. એટલે લક્ષ્મીજીને અહંકાર આવ્યો કે આ અનસુયા કોણ. નારદને પ્રશ્ન કર્યો, નારદ આ અનસુયા કોણ? નારદજી કહે છે, અરે માતાજી તમે નથી ઓળખતા એને, મહાન સતી છે. અમુક અમુક વ્યક્તિઓ આમ આમ પ્રશ્ન કરે, અમુક અમુક વાતને રજૂ કરે ને તો એટલી આપણને આમ આમ અસર કરી જાય. વાતને રજૂ કરવાની પણ બહુ આવડત હોવી જોઈએ, વાત કેવી રીતે રજૂ થાય છે. તમારા એકના એક શબ્દો કોઈક માણસના ઘા પણ બની શકે અને કોઈક માણસની ઔષધિ પણ બની શકે. કોઈની ખબર અંતર પૂછવા ગયા હોઈએ અને આમ જઈએ અને આપણને જોવે, પછી આપણે કહીએ ને કે ભાઈ હવે બહુ સારું છો, પહેલા કરતાં તમારું ઘણું બધું શરીર વળી ગયું છે, ઘણું બધું સારું થયું છે, આવા શબ્દો કહીએ તો એને અડધી બીજી દવા ઓછી કરી નાખવી પડે. અને અમુક અમુક ખબર કાઢવા ગયા હોય તો માથા પાસે જઈને બેહે અને વળી પાછા એમ કે અરે રે આ કમળાવાળા ક્યાં કોઈ બચે છે, એટલે અડધું આમને મારી નાખે. અહીંયા દેવર્ષિ નારદે એક શબ્દનો ઉમેર કર્યો કે તમે નથી ઓળખતા, મહાન સતી છે. મહાન શબ્દ પર ભાર આપી દીધો અને અગ્નિ પ્રજ્વલિત થયો. નારદજીએ વિશેષમાં કહ્યું કે માતાજી એક વાત કહું, હું જ્યારથી અનસુયાના આશ્રમમાં ગયો ને ત્યાં મને જે શાંતિ મળીને એ શાંતિ મળ્યા પછી તો મને વૈકુંઠની શાંતિ ઓછી પડે છે. આટલું કહીને દેવર્ષિ નારદ નીકળ્યા લક્ષ્મીજી સીધા જ ભગવાન વિષ્ણુ પાસે. વિષ્ણુને કહ્યું કે કોઈ પણ સંજોગે તમે અનસુયાનું આ વ્રત તોડાવો. ભગવાન શંકરના પત્ની ભવાની ભગવાનની પૂજા કરી નીકળ્યા અને એ સમયે બરાબર દેવર્ષિ નારદને મળ્યા અને બરાબર હાથમાં પ્રસાદનો લાડુ આપ્યો. લાડુ ખાઈને નારદજી કહ્યું કે માં ખોટું ન લગાડો, તે એક વાત કહું, લાડુ બરાબર છે, મીઠો છે, પણ અનસુયાના આશ્રમમાં જે લાડુ ખાધો એવો સ્વાદ હજી ક્યાંય મળ્યો નથી. ભવાનીને પણ થયું કે અનસુયા કોણ, ન્યા પણ ઉમેર્યું મહાન સતી, મહાન પતિવ્રતા નારી છે, પોતાના પતિની શું સેવા કરે છે, આ દુનિયામાં એની જેવી તો કોઈ સેવા જ નહીં કરતું હોય. ત્યાં પણ લાગ્યું ભગવાન શંકર પાસે, એમણે પણ ભવાની ગયા કે એનું વ્રત તોડાવો. બ્રહ્મલોકમાં બ્રહ્માજીના પત્ની પાસે જઈને પણ એણે એ જ કર્યું. ત્રણ દેવતાઓ અને ત્રણ દેવીઓ ભેગા થાય છે અને એ સમયે ત્રણેય દેવતાઓ જ્યારે પોતાના પત્નીનું કયું કરવા માટે થઈ અને અનસુયા અત્રિ ઋષિના આશ્રમમાં આવે છે ત્યારે આપ સૌ જાણો છો તેમ કે અનસુયા પાસે એણે નિર્વસ્ત્ર થઈને ભિક્ષા માગી. અનસુયા પતિવ્રતા નારી છે, ઓળખી જાય છે કે આ કોઈ સામાન્ય નહીં હોય, આ મારી કસોટી કરવા આવ્યા છે, પણ પોતે પાણીની અંજલિ ભરી અને કહ્યું કે મન વચન કર્મથી મેં મારા પતિની સેવા કરી હોય તો આ ત્રણ આવેલા પુરુષો એ છ છ મહિનાના બાળક બને. છ છ મહિનાના બાળક બનાવ્યા ત્રણે દેવતાઓને. અને પછી ત્રણ દેવીઓ જ્યારે ભગવાન આવ્યા નહીં ત્યારે ખૂબ વિલાપ કરે છે, ત્યારે દેવર્ષિ નારદ મળ્યા અને નારદે કહ્યું કે તમારા પતિને તમારે છોડાવવા હોય તો તમે અનસુયા પાસે જાઓ. ત્યારે સતીઓ એમ કહે છે કે ના અમે ન જઈએ, કદાચ અમને નહીં શ્રાપ આપી દે તો. અને ત્યારે દેવર્ષિ નારદે કહ્યું કે તમે જાઓ, ચિંતા ન કરો, કારણ એ અસુયા નહીં એ અનસુયા છે, તમારા જેવી ઈર્ષા એનામાં નથી ભરી, એ તમને માફ કરી દેશે. અને ત્રણ રાણીઓ આવે છે અને પછી ત્રણેય ભગવાનને છોડાવે છે. મારો મૂળ કહેવાનો ભાવાર્થ છે કે પરમાત્માના માર્ગ તરફ પણ વાળે અને મનના અહંકારને પણ તોડે એ દેવર્ષિ નારદ એ સાધુ છે. તો આવા સંતત્વ આજે દેવર્ષિ નારદની આજે જયંતિ છે અને એ જયંતિ નિમિત્તે આજે દેવર્ષિ નારદ ઉપરની જ કથાઓ કરવાનો મને આગ્રહ હતો. એટલે એવું એક નારદ તત્વ આપણને મળે, સાધુમાં કોઈ નારદ તત્વ આપણને મળે, વ્યક્તિત્વ આપણને મળે, એ માટે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ અને એ પ્રાર્થનાઓ દ્વારા એ પરમાત્માની પ્રાપ્તિ કરાવે એવું એક વ્યક્તિત્વ આપણને મળે અને પરમાત્માના નિજ ધામમાં આપણો સ્થાન થાય. એ માટે કોઈ વ્યક્તિત્વ નારદ જેવું મળશે તો શું કહેશે? તો એ જ કહેશે તમે પરમાત્માનું નામ લ્યો, ભગવાનનું નામ લ્યો,
એટલે આપણે એ જ કરીએ. જ્યારે જ્યારે આમ સમય ચાલતો જાય છે ત્યારે સંધ્યાનો સમય થતો આવે છે, તો આ સંધ્યાના કાળે મેં અગાઉ પણ કથામાં કહ્યું છે કે સંધ્યાનો કાળ એટલે ભોગ ભોગવવાનો અને ભોજન કરવાનો સમય નહીં, પણ ભજન કરવાનો આ કાળ છે. કારણ કે સંધ્યાના કાળમાં મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ આ બંને દુર્બળ બન્યા હોય ત્યારે આપણું મન વિચલિત ન થઈ જાય, અન્ય આસક્તિઓમાં ઘેરાઈ ન જાય, એટલા માટે આ સમયે આપણે ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ, પરમાત્માનું સ્તવન કરવું જોઈએ. એટલે તો સવાર અને સાંજ સંધ્યા સમયે આરતી થાય છે. નકર પૂજારી તો રોંઢઈ નવરા હોય ન આરતી કરી લે, પણ ના, સંધ્યાના સમયે આરતી થાય અને એ આરતીમાં આપણું મન પૂરવાય. એક સમય હતો કે ગામડાઓમાંથી બધા મંદિરે જતા હતા સંધ્યા આરતીમાં, હવે કોઈ જતું નથી, હવે તો ભગવાન પૂજારી અને નગારું આટલા જ હોય છે. પણ એ સંધ્યાના સમય એટલા માટે હતો કે આપણું મન આસક્તિઓમાંથી ન ઘેરાઈ જાય અને પરમાત્મા પ્રત્યે આપણું મન લાગેલું રહે, એટલા માટે સંધ્યા સમયે આરતી થતી હતી. તો સંધ્યા સમયે ન ભોગ ભોગવશો, ન ભોજન કરશો, કેવલ પરમાત્માનું નામ લેશો. તો એ પરમાત્માનું નામ લેવા માટે એટલું જ કહીશ, હરે રામ હરે કૃષ્ણ, 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 હરે રામ હરે કૃષ્ણ. એ જ ભાવ સાથે આજના દિવસના સત્સંગને અહીંયા વિશ્રામ આપું. આપ સૌ લોકો ઘરમાં રહેજો. આ કોરોનાની મહામારીમાંથી બહાર આવવા માટેના જેટલા પણ સારા સારા પ્રયત્નો છે એ તમામ પ્રયત્નોનું આપ પાલન કરશો એવી મારી આપ સૌને પ્રાર્થના છે. અને એ જ ભાવ સાથે આપનું, આપના પરિવારનું ભગવાન સદૈવને માટે કલ્યાણ કરે. આપ સદૈવને માટે પરમાત્માના નામ સાથે જોડાયેલા રહો અને જલ્દીથી ભગવાન આપણને આ કોરોનાની મહામારીમાંથી મુક્ત કરે એવી ભગવાન ઠાકોરજીના શ્રીચરણોમાં પ્રાર્થના સાથે, ભગવાન દ્વારકાધીશના ચરણોમાં, મારા માતા પિતા ગુરુ મહારાજના ચરણોમાં અને જીવ માત્રના હૃદયમાં બિરાજમાન પરમ ચેતનાને મારા પ્રણામ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય હિન્દ. ભારત માતા કી જય. હરિ ઓમ તત્સત.